E આમાં મોટા મોટા ગામોમાં ચર્ચા ચાલી રહી છે આવું થશે તેવું થશે જમીન જશે આમ થશે એ અંગે કંઈક જણાવો નમસ્કાર બેસો બેસો ભાઈ તમે લોકો જે ચર્ચા કરી રહ્યા છો કે સરકાર જે બિલ લાવી છે શું બિલ છે જમીન જઈ રહી છે પાકનું શું થયું તો અમને પણ કયા કરો છો અને પરસ્પર ચર્ચા કરતા રહ્યા છો આજે આપણી સાથે વિજયજી આવ્યા છે આ વિજયજી જે પણ સમસ્યા હોય આમની સાથે વાત કરું તમે લોકોએ સાંભળ્યું હશે કે સરકારે નવો કાયદો બનાવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરી છે તો તમે નવો કાયદો જે અંગે ચર્ચા સાંભળી હશે તે અંગે જાણકારી ખૂબ મળી છે પણ પૂરી ક્લેરિટી નથી ક્લિયર નથી ક્લિયર નથી બિલકુલ આજે આપણે એની ચર્ચા કરીશું તમારા જેટલા પણ સવાલોના જવાબ અમારી પાસે છે તે અમે તમને આપીશું કાયદો બહુ જ સિમ્પલ છે ખેડૂતોના હિતમાં છે ખૂબ સારો કાયદો ભારત સરકારે બનાવ્યો છે અને પર્પઝ એનો એ છે કે કાયદાનો આધાર એ છે કે ખેડૂતોની આવક કેવી રીતે વધે ખેડૂતોની જે બજારની જરૂરિયાતો છે એની સાથે કેવી રીતે જોડવામાં આવે અને ખેડૂતોની ખુશાલી કેમાં છે ખેડૂતોનો જે કોન્ટ્રાક્ટ હશે તેમાં કોણ કોણ સહી કરશે જુઓ જે કાયદો બનાવ્યો છે ભારત સરકારે એ પ્રમાણે કોઈ પણ માણસ કોઈ પણ જે કંપની છે સામાન્ય માણસ છે વેપારી છે એક્સપોર્ટર છે પ્રોસેસર છે કોઈ પણ તમારી સાથે કોન્ટ્રાક્ટ સહી કરી શકે છે જો તે કોન્ટ્રાક તમારી ઈચ્છા અનુસાર હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જો બંને પાર્ટીઓને સમજાય તો તમે કોન્ટ્રાક્ટ કરી શકો છો આ જે કોન્ટ્રાક્ટ હશે તે વાવણી અગાઉ હશે કે વાવણી પછી હશે જુઓ તમારો જે સવાલ છે કે ખેડૂત ક્યારે કોન્ટ્રાક્ટ સહી કરશે તમે પ્રયાસ કરો કે હંમેશા પાક વાવતા અગાઉ સહી કરો પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે વેપારી તમારી સામે આવે તે સાથે વાતચીત કરો પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને સમજો એની જરૂરિયાતોને સમજો જ્યારે સમજમાં આવી જાય જ્યારે તમે એની વાતને સમજી જાઓ એ તમારી વાતને સમજી જાય ત્યારે તમે અગ્રીમેન્ટ સહી કરો અને પ્રયત્ન કરો કે પાક વાવતા અગાઉ જેથી એની જરૂરિયાતો તમે જાણતા હોવ તમને સમજાઈ જાય કે તે શું ઈચ્છે છે અને તેને સમજમાં આવે કે તમે શું આપી શકો છો જ્યારે ખાતરી થઈ જાય ત્યારે જ તમે કોન્ટ્રાક્ટ સહી કરો કોન્ટ્રાક્ટ સહી કરવો કોઈ બળજબરી નથી કોઈ મજબૂરી નથી જે આ સમજૂતી કરશે એના કાગળ કોણ રાખશે જો કાયદામાં એ લખવામાં આવ્યું છે કે બે પાર્ટીઓ અગ્રીમેન્ટ સઇન કરે છે બંને એ તેને પોતપોતાની નકલ રાખવી જોઈએ કાયદામાં એ જોગવાઈ રાખવામાં આવી છે કે એક રાજ્ય સરકાર ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રી બનાવશે જે પણ તમે કોન્ટ્રાક્ટ સહીન કરશો તમે તેની ફોટો કોપી કરીને તમે એને ઇલેક્ટ્રોનિકલી અપલોડ કરી શકો છો જેથી કાલે ઉઠીને ક્યારેય કોઈ વાતને લઈને એની જરૂર પડે કોઈ વિવાદ હોય કોઈ અન્ય સમસ્યા આવે તો સરકાર કે અધિકારી ત્યાં તે કોન્ટ્રાક્ટને ડાઉનલોડ કરી વાંચી શકે છે અને એ જણાવી શકે છે કે કોન્ટ્રાક્ટમાં તમે લોકોએ શું સહી કર્યું હતું અને શું જોગવાઈ હતી જેથી વિવાદની સમસ્યા જ્યારે પણ આવે તે સરળતાથી પતી જાય જે અમે સમજૂતી કરી રહ્યા છે અને શરતો શું હશે એને કોણ નક્કી કરશે જો કાયદાની જે જોગવાઈ છે તે એ છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તે બંને પાર્ટીઓ મળીને નક્કી કરશે જેમ કે તમે ખેડૂત છો અને એક વેપારી છે જે તમારી સાથે કોન્ટ્રાક્ટ કરવા માંગે છે તો તમે લોકો પરસ્પર ચર્ચા કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન ફાઇનલ કરશો કોઈ કોઈના પર દબાણ નથી નાખી શકતું ઠીક છે જ્યારે તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમને સમજાઈ જાય જ્યારે તમને લાગે છે કે હવે વાતચીતથી વાત સમજાઈ ગઈ છે ત્યારે તે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને તમે કાગળ પર લખી લો જે તમારો કોન્ટ્રાક્ટનો અધિકાર હશે ઠીક છે તે બેસ પર તમે એમાં સહી કરશો અને તે તમારી કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કોન્ટ્રાક્ટ બની જશે તો બંને પાર્ટી મળીને નક્કી કરશે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું હશે આ સોદો છે ઉપરનો ખર્ચો છે બી છે ખાતર છે આ કોણ આપશે જો બહુ જ સારો સવાલ તમે કર્યો કે ઘણી વખત જે વેપારી છે કંપની છે તે પોતાના તરફથી ખાસ કહે છે કે અમારે આ પાક ઉગાડવા છે તેના બીજ કદાચ તમને બજારમાં નહીં મળે જે એના પાસે ખાસ બીજ છે હું તમને આપીશ અથવા કોઈ ખાસ તકનીકની હું તમારેથી વાત કરું છું ગ્રીનહાઉસની ક્રોપ છે કોઈક અન્ય પ્રકારની ક્રોપ છે અથવા કોઈ ઓર્ગેનિક ક્રોપ છે તો તે હું તમને જણાવીશ જો તમને એમાં કોઈ જાણકારી જોઈએ કે વૈજ્ઞાનિક સપોર્ટ જોઈએ કોઈ પ્રકારનું ખાતર બીજ જોઈએ તે હું તમને આપીશ જેથી તમે મારા હિસાબે ઉગાડો અને આ હું કોન્ટ્રાક્ટમાં લખી લઈશ કે આ વસ્તુ આટલા રૂપિયાની હું તમને આપી રહ્યો છું અને એ હિસાબે તમે મને વસ્તુનું ઉત્પાદન કરીને આપશો જેથી હું વેપાર કરી શકું છું તો આ જે સર્વિસીસ છે એગ્રીકલ્ચર સર્વિસીસ બીજ આપવા ખાતર આપવું કે અન્ય કોઈ ખાસ પ્રકારના ઇનપુટ આપવાનું આ તમામ વસ્તુઓ કોન્ટ્રાક્ટનો ભાગ હશે અને તેમાં લખવાની રહેશે કે કઈ વસ્તુ આપવામાં આવી અને એની કિંમત શું હતી આ જે કોન્ટ્રાક્ટ હશે તે કેટલા દિવસનો હશે જે તમારો સવાલ છે કે કોન્ટ્રાક્ટ કેટલા દિવસનો હશે કાયદા પ્રમાણે ઓછામાં ઓછો એક પાકનો ઠીક છે તમે આ કોન્ટ્રાક્ટના સમયને પાંચ વર્ષ સુધી લઈ જઈ શકો છો પણ કેટલાક પાક એવા છે કે ફલવાળા પાક છે જેમ કે હું કેરીની વાત કરું છું કે કેરીના પાક ત્રણ ચાર વર્ષ પછી જ આવશે પણ એ ચાલશે પંદરથી ત્રીસ વર્ષ સુધી પણ તમે ઈચ્છો ખેડૂત ઈચ્છે તો તો બંને પાર્ટી મળીને ફસલનો લાંબો સમયનો કોન્ટ્રાક્ટ કરી શકે છે પણ આ નિર્ભર કરશે બંને પાર્ટીઓ પર ઠીક છે જે સમજૂતી થશે તે જમીનની થશે કે પાકની આ કાયદામાં જે ખેડૂતની સૌથી મોટી ચિંતા હોય છે કે હું કોન્ટ્રાક્ટ તો સહી કરું છું પણ મારી જમીનનો શું થશે કાયદામાં ખૂબ જ ચોખ્ખું લખ્યું છે કે જમીનનો માલિકી હક હંમેશા ખેડૂતનો જ રહેશે આની સાથે કોઈ ચેણા નથી તો તમે જે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છો તે પાકનો કોન્ટ્રાક્ટ કરી રહ્યા છો જમીનનો નહીં ઠીક છે ન તો તે જમીન કોન્ટ્રાક્ટનો ભાગ છે જો કોઈક પ્રકારનો વિવાદ થાય કે કોઈક રીતની વસૂલીની વાત આવે ત્યારે કોઈ પણ તમારી જમીનને નથી અડી શકતું ખૂબ જ ક્લિયર આ કાયદામાં લખેલું છે કે ખેડૂતોની જમીનને કોઈ અડી નથી શકતું આ વાતને તમે હંમેશા ધ્યાન રાખો આ કોન્ટ્રાક્ટ જે થયો છે તેમાં જે કિંમત રાખવામાં આવશે તેને કોણ રાખશે જો તમારો સવાલ સારો છે કે અલ્ટિમેટલી જ્યારે અમે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે તો આમાં જે કિંમત છે એ પાકના ભાવ કોણ લગાવશે તો આમાં બે પ્રકારની જોગવાઈઓ છે એક તો એ કે જ્યારે તમે કોઈ પ્રકારનો કોન્ટ્રાક્ટ કરો છો તો વેપારી અને ખેડૂત મળીને એ નક્કી કરે છે કે પાકનો ભાવ શું હશે તમારી પાસે તમારો અનુભવ છે વેપારી પાસે પોતાનો અનુભવ છે અનુભવના આધારે તમે કહી શકો છો કે આ ભાવ ઓછા છે તમે ભાવ વધારે લો અને જો વેપારી તમને કહે કે નહીં જે તમે મારા માટે ખાસ પ્રકારની વસ્તુઓ બનાવીને આપો તો હું તમને વધારે ભાવ આપું તો પહેલી વાત તો એ છે કે બંને વેપારી અને ખેડૂત બંને મળીને નક્કી કરશે કે પાકનો ભાવ શું હશે જો માની લો કે બજારમાં કોઈ એવી સ્થિતિ આવે કે જ્યારે ખૂબ જ વધારે પ્રોફિટ થઈ રહ્યો હોય કોઈ પાકમાં તે વખતે કાયદામાં એ જોગવાઈ પણ રાખવામાં આવે છે કે વેપારી અને ખેડૂત બંને નક્કી કરી શકે છે નફો મેં વિચાર્યો હતો એના કરતાં વધારે થઈ રહ્યો છે તો તેમાં ખેડૂતની ભાગીદારી કરવામાં આવે જેથી હંમેશા ખેડૂતને પ્રોત્સાહન મળતો રહે કે હું જે વેપારી સાથે કામ કરી રહ્યો છું તેઓને તેઓને નફો મળે તો એ મને પણ થોડો નફો આપશે તો ખેડૂતને વધારે ફાયદો થયો અને વેપારી તથા ખેડૂત બંને મળીને કામ કરે છે તો બંનેને ફાયદો થશે તો પરસ્પરમાં જ તમે નક્કી કરશો કે પાકનો ભાવ શું હશે એક તરફ જ્યાં ખેડૂતભાઈ કરી શકે છે તમારી આજુબાજુ જે બજાર છે એપીએમસી બજાર સમિતિ ત્યાંનો જે ભાવ ચાલી રહ્યો છે તમે એનો પણ રેફરન્સ લઈ શકો છો કે જે પણ બજાર સમિતિનો રેટ ચાલી રહ્યો હશે હું તેના પર તમારાથી બે ટકા પાંચ ટકા પંદર ટકા પચાસ ટકા જે પણ વધારે હોઈ શકે છે પરસ્પર તમે સમજૂતી કરી શકો છો કે આપણે એપીએમસીના રેટ તો આધાર બનાવી લઈશું તેના ઉપર તમારે અમને આટું આપવાનું રહેશે તો આ ફરીથી એ જ વાત આવી જાય છે કે તમે અને વેપારી મળીને નક્કી કરશો કે રેટ શું છે એપીએમસી તમારી રેફરન્સ પ્રાઇસ હોઈ શકે છે એપીએમસીને તમે માર્ગદર્શક માની શકો છો કે કઈ રીતે પ્રાઇઝ નક્કી કરવામાં આવશે આજે પાક તૈયાર થશે અને લેવા કોણ આવશે અમે લઈને જઈશું કે કોઈ અન્ય આવશે ખૂબ જ સારો સવાલ કર્યો તમે કે મારી પાક તૈયાર થઈ ગઈ કોન્ટ્રાક્ટ થઈ ગયો હવે આ માલનું હું શું કરું કોણ લઈને જશે તો આ સગવડો આ કાયદામાં આપવામાં આવેલ છે ખેડૂતોના ખેતરમાં જે વેપારી છે તે કહેશે કે હું ઉપાડી લઉં છું બીજું એ તે કહી શકે છે કે માલ તમે મારા ગોડાઉન સુધી પહોંચાડી દો અને એનું જે ભાડું લાગશે એ હું તમને આપી દઈશ અને એ નથી થઈ શકતું કે તમે પાક કાપી દીધું અને વેપારી નથી આવી રહ્યો એનો એક ટાઈમ ફ્રેમ આપવામાં આવ્યો છે કાયદામાં કે આટલા સમયની અંદર અંદર તમારે પાકને ઉપાડવાનો રહેશે કેમ કે અગર કાપ્યા પછી પાક જો બગડી જાય તો તે ખેડૂતનો નુકસાન છે તો ખેડૂતના હિતને બચાવવા માટે કાયદામાં આ ખૂબ જ ચોખ્ખું લખવામાં આવ્યું છે કે તે વેપારીની જિમ્મેદારી હશે કે જેવો કોન્ટ્રાક્ટનો પાક તૈયાર થઈ જાય છે તો તે એ પાક ઉપાડવાની વ્યવસ્થા કરે અને જો કોઈ કારણસર તે નથી કરતો તો ખેડૂતોને પણ અધિકાર છે કે એ પાકને ક્યાંક બીજે વેચી દે અને પોતાનું જે અથવા તેની કોઈ પણ આવક થાય છે તો તેનો ખેડૂતની પોતાની હશે અને પછી તેમાં જે કોન્ટ્રાક્ટવાળો વેપારી છે તેમાં હસ્તક્ષેપ નથી કરી શકતો કેમ કે તેણે સમય પર પાક નથી ઉપાડ્યો જો મારી પાક છે તેની ક્વોલિટી કોણ સિલેક્ટ કરશે અને ક્યાં થશે જો જે કોન્ટ્રાક્ટ તમારી સાથે કર્યો છે તે ક્વોલિટીને લઈને એ વેપારીએ કર્યો છે તો ક્વોલિટી ચેક કરવાનો અધિકાર વેપારીનો જ છે અને જે અગ્રીમેન્ટ પર તમે લખ્યું છે કે કઈ ક્વોલિટીનો માલ જોઈએ તે આધારે જ ચેક કરશે ઠીક છે અને માની લો વેપારી કહે છે કે હું ક્વોલિટી ચેક કરવા નથી આવી રહ્યો તમે માલ મોકલી દો તો તે વેપારી પોતાના રિસ્ક પર આ કરી રહ્યો છે જો તમે માલ મોકલી દીધો અને પછીથી વેપારી જો કહે છે કે ના આ ક્વોલિટી ઠીક નથી તો તો મુશ્કેલી તમારી નથી વેપારીની જવાબદારી છે કેમ કે તમારા કાયદા પ્રમાણે વેપારીને એ અધિકાર છે કે સમાન લેતા અગાઉ માલ લેતા પહેલાં ક્વોલિટી ચેક કરે જો તે ચેક નથી કરતો અને કહે છે કે તમે મોકલી દઉં તો તે તેનું રિસ્ક છે તમારું નથી તો ક્વોલિટીની જવાબદારી વેપારીની તમારે એ જ આપવાનું છે જે વેપારીએ કોન્ટ્રાક્ટમાં સહી કર્યો છે જે હિસાબ કરાવે છે સમજો તો કરાવે છે આ પૈસા અમને ક્યારે મળશે ખૂબ સારો સવાલ છે તમારો અલ્ટિમેટલી આપણે એ જ કહીએ છીએ કે ખેડૂતોને પૈસા ક્યારે મળશે કાયદો એવો કહે છે કે જે તમે પ્રોડક્શન કર્યું જે તમે માલ તૈયાર કર્યો વેપારી તેના તરત જ પૈસા આપે અને પોતાનો માલ ઉપાડે માલ ઉપાડતા અગાઉ પેલા પૈસા આપો જો તે સમયે તમારી પાસે પૈસા નથી તો રસીદ આપો આ કાયદો ખૂબ જ ચોખ્ખી રીતે ખેડૂતોના હિતની રક્ષા કરે છે જે અમારી સમજૂતી હશે તેમાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ તો નહીં કરે કોઈ અથવા અન્ય કોઈ જ્યારે તમે કોન્ટ્રાક્ટ સહી કરો છો તમારી અને વેપારીની વચ્ચે કોન્ટ્રાક્ટ સહી થાય છે વેપારીને પણ કદાચ ટેન્શન હોઈ શકે છે કે હું આટલું પ્રોડક્શન કરાવી રહ્યો છું એક્સપોર્ટ માટે પ્રોસેસિંગ માટે પાંચ હજાર ટન બે હજાર ટન તો શું થશે શું રાજ્ય સરકાર એના પર કોઈ પ્રતિબંધ લગાવી શકે છે કે કોઈ ત્રીજો વ્યક્તિ આવીને કહી શકે છે કે તમે આ કોન્ટ્રાક્ટ કેમ સહી કર્યો વેપારીની સાથે તમે સહી નથી કરી શકતા આ પ્રકારની ગેરસમજો લોકોમાં છે કાયદા પ્રમાણે ખૂબ જ ક્લિયર કહેવામાં આવ્યું છે કે જો તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદા પર ભારત સરકારનો નવો કાયદો આવ્યો છે તેના હેઠળ તમે જો કોઈ કોન્ટ્રાક્ટ સહી કરો છો તેમાં રાજ્ય સરકારનો કોઈપણ ડિપાર્ટમેન્ટ હસ્તક્ષેપ નથી કરી શકતો જેવો કાયદો છે ભંડારણ વ્યવસ્થાને લઈને એસેન્શિયલ કોમોડિટી એક્ટ શું તમે તે અંતર્ગત આના પર રિસ્ટ્રિક્શન લગાડી શકો છો તમે તેના પર પણ નથી લગાવી શકતા અર્થાત કોમોડિટી એક્ટનો જે કાયદો છે તે એ સન્માન પર એ પાક પર નહીં લાગે જે જે આ કોન્ટ્રાક્ટના માધ્યમથી ઉત્પન્ન કરાવવામાં આવેલ છે તો તમે નિશ્ચિત રહો જો તમને રેટ સારો મળે છે વેપારી જો તમારા પાકના સારા ભાવ આપવા માટે તૈયાર છે તમને ખાતરી છે તમે કોન્ટ્રાક્ટ કરો અને પોતાના પાકના સાચા ભાવ લો તમને કોઈપણ ડિપાર્ટમેન્ટમાંથી ભલે પછી તે રાજ્ય સરકારનો હોય કે કેન્દ્ર સરકારનો હોય કોઈ હસ્તક્ષેપ નહીં હોય જો કોઈ વાત પર વિવાદ થઈ ગયો તો તેની પતાવટ કેવી રીતે થશે જો આજે આપણે સમજૂતી કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે ક્યારેક ક્યારેક એવું થઈ જ જાય છે કે માની લો કે કોઈક વાતને લઈને વાદવિવાદ થઈ ગયો હવે શું કરવું જોઈએ પણ અમે નાના ખેડૂતો છીએ અમારો વિવાદ કેટલાનો હશે એક ટનનો બે ટનનો પાંચ હજાર ટનનો પંદર હજાર ટનનો વીસ હજાર ટનનો પણ વીસ હજાર રૂપિયા માટે જો મારે કોર્ટના ધક્કા ખાવા પડે ન જાણે વકીલોના કેટલા ખર્ચા થશે તો વધારે સારું કે અમે પરસ્પર ઉકેલી લઈએ તો આ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે કે આપણે સૌથી પહેલાં પરસ્પર વિચાર વિમર્શથી તેને ઉકેલી લઈશું જો પરસ્પર વિચાર વિમર્શથી વિવાદ નથી ઉકેલતો તો અમે એસજીએમ સાહેબ પાસે જઈશું જો એસજીએમ સાહેબથી પણ નથી ઉકેલતો તો એમનાથી જે મોટા અધિકારી છે એમની પાસે જઈશું પણ ત્રીસ દિવસની અંદર આ કાયદાના પ્રમાણે તમારી સમસ્યાનો ઉકેલ આવી જવો જોઈએ જેથી ખેડૂત પણ ખુશ રહે અને વેપારી પણ ખુશ રહે અને પછીના પાકમાં તમે ફરીથી મળીને કામ કરો ત્યારે જ તો ફાયદો છે તો એટલે આ કાયદામાં ચોખ્ખી રીતે લખવામાં આવ્યું છે કે જલ્દી ન્યાય અને ઓછા ખર્ચે ન્યાય તેઓને કેવી રીતે મળે હમણાં જેટલા તમે લોકોએ સવાલ કર્યા મેં એનો જવાબ આપ્યો આશા છે કે તમારા કેટલાક સવાલ હશે મારો એક નિવેદન છે આપ સૌને કે સંસદે આ કાયદો પાસ કર્યો છે તે સૌની પાસે છે તમે ઇન્ટરનેટ પરથી પણ લઈ શકો છો કોઈ પણ અધિકારી પાસેથી પણ લઈ શકો છો પ્રયાસ કરો કે તમે એક વખત આ કાયદાને વાંચો કેમ કે દરેક પ્રકારના લોકો છે સમાજમાં કોઈ તમને ફોલાવશે કોઈ બોલશે કે કાયદામાં આવું લખ્યું છે તેવું લખ્યું છે તમને ડરાવશે તમને મિસગાઈડ કરશે તમને ફોસલાવવાનો પ્રયાસ કરશે કૃપા કરી તેઓના ફોસલાવવામાં ન આવો કાયદાને પોતે વાંચો ખૂબ જ સિમ્પલ કાયદો છે નાનકડો કાયદો છે જો કોઈપણ કારણસર અગર અમારા કોઈ ખેડૂતભાઈ કે ખેડૂતબેન નહીં વાંચી શકે તો શાળાના માસ્ટરની પાસે લઈ જાઓ અથવા ગામમાં જે વાંચતા જાણે છે તમે એમને કહો કે જરાક અમને વાંચીને સમજાવી દઉં જણાવી દઉં પણ પ્રયાસ કરો કે તમે જાતે જ વાંચો જેથી તમને સચ્ચાઈની ખબર પડે કે જે સરકારે કાયદો બનાવ્યો છે તે તમારા માટે ફાયદાકારક છે અને જો તમે પોતે જાણકારી નહીં રાખો કોઈ પણ તમને ફોસલાવી શકે છે ખોટો રાસ્તો દેખાડી શકે છે તો મારું નિવેદન છે આ દેશના તમામ ખેડૂત ભાઈઓથી તમને સૌ લોકોને કે જાણકારીને જાતે જાણવાનો પ્રયાસ કરો વાંચવાનો પ્રયાસ કરો જેથી તમને કોઈ ફોસલાવી ન શકે ખોટો રાસ્તો ન દેખાડે અને જે કાયદો છે તે તમારા ભલા માટે છે તો મને લાગે છે આનાથી તમારો ફાયદો થશે તમે લોકોએ બોલાવ્યો મને ટાઈમ આપ્યો સાંભળ્યો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો અને ફરીથી ક્યારેક મુલાકાત થશે કોઈક વસ્તુની જરૂર હોય સમજવાની જરૂર હોય હું અવેલેબલ છું તમે મારાથી વાત કરી શકો છો ધન્યવાદ હમણાં આપે આપણા ખેડૂતભાઈઓ સાથે એક પરિચર્ચા સાંભળી જેમાં ઘણા બધા મુદ્દાઓ એમને ઉપાડ્યા ભારતના જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના જે કાયદા છે તેના સંદર્ભમાં તેમની સાથે કોઈ ખાસ વાતની ચર્ચા હું તમારી સાથે કરીશ જેથી તમને આ કાયદાના ફાયદા સમજાઈ જાય અને તમે એનો લાભ લઈ શકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટના પ્રમાણે કોન્ટ્રાક્ટ ફક્ત પાક માટે જ કરવામાં આવ્યો છે આમાં ક્યાંય પણ જમીનનો કોન્ટ્રાક્ટ નથી જમીનનો માલિકી હક હંમેશા ખેડૂતોનો જ રહેશે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટના પ્રમાણે જે ખેડૂતભાઈ ભાડે ખેતી કરી રહ્યા છે તે પણ કોન્ટ્રાક્ટ કરી શકે છે અને તેના પર એ નક્કી કરવાનું રહેશે કે કોન્ટ્રાક્ટ કેટલા સમયનો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટના પ્રમાણે કોઈ પણ ખેડૂતની સાથે કોન્ટ્રાક્ટ કરી શકે છે ભલે પછી તે એક્સપોર્ટર છે પ્રોસેસર છે વેરહાઉસવાળા છે કે કન્ઝ્યુમર છે કોઈ પણ ખેડૂતની સાથે કોન્ટ્રાક્ટ કરી શકે છે એમાં આ વાતનું પણ જોગવાઈ કરવામાં આવી છે ખેડૂત ઓછામાં ઓછા એક પાક માટે કોન્ટ્રાક્ટ કરી શકે છે વધારેમાં વધારે પાંચ વર્ષ માટે અને જો કોઈ પાક એવો છે જેમ કે વૃક્ષનો પાક હોય તો લાંબા સમય સુધી થાય છે તે ખેડૂતની ઈચ્છા પર જ નિર્ભર કરશે કે તે કોન્ટ્રાક્ટ કરવા ઈચ્છે છે કે નહીં ખેડૂતનો પેમેન્ટ ખેડૂતોનો માલ ઉપાડતા અગાઉ આપવાનું રહેશે જો કોઈ કારણસર વેપારી તે જ વખતે પેમેન્ટ નથી કરતો તો તેને રસીદ આપવાની રહેશે અને લખવું રહેશે કે કેટલું પેમેન્ટ બાકી છે કાયદાના પ્રમાણે એગ્રીમેન્ટની કોપી ખેડૂત અને વેપારી બંને પાસે રહેશે અને સાથે જ રાજ્ય સરકાર એક ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રીની જોગવાઈ કરશે જેમાં જે પણ ખેડૂત કોન્ટ્રાક્ટ સહી કરશે તો તેમાં મૂકવામાં આવશે જેથી જો ક્યારે વિવાદ થાય તો તે કોપીને ત્યાંથી ડાઉનલોડ કરીને તો તે આધારે વિવાદની પતાવટ કરવામાં આવી શકે એગ્રીકલ્ચર કોન્ટ્રાક્ટ એક્ટના પ્રમાણે જો કોઈ કારણસર પાકમાં નુકસાન થાય છે કે ડેમેજ થાય તો ખેડૂત એના માટે જવાબદાર નહીં રહે કાયદામાં આ બાબતે કહેવામાં આવ્યું છે કે વેપારી પોતાના પાકનો ઇન્સ્યોરન્સ કરાવી શકે છે જેથી ખેડૂત પર આનું ભાર ન પડે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટના પ્રમાણે ખેડૂતને એ સગવડ આપવામાં આવી છે કે અગર કોઈ વિવાદ થાય તો તે એસજીએમ ઓફિસ વયા જાય એસજીએમ સાપ કોઈ પણ સમજદાર માણસને કહે કે તમે આ વિવાદને પટાવટ કરો ત્રીસ દિવસોમાં જણાવો કે શું સ્થિતિ છે અને આ આખી પ્રક્રિયા ત્રીસ દિવસમાં પૂર્ણ થશે ખેડૂતોને કોર્ટના ધક્કા ખાવાથી વકીલોની પાછળ આંટા મારવાથી બચાવવા માટે આ જોગવાઈ રાખવામાં આવેલ છે જેથી ન્યાય તરત અને સસ્તામાં મળી શકે કોન્ટ્રાક્ટ એક્ટ તમારા ફાયદા માટે છે આની જોગવાઈઓ આપણા ખેડૂતભાઈઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે તમે આ કાયદાને સમજો આનો ફાયદો ઉઠાવો લોકોની ફોસ લામણીમાં ન આવો આની જોગવાઈઓને સમજો અને લાભ ઉઠાવો કોન્ટ્રાક્ટ જો સમજમાં આવે સાઈ કરો નહીં તો નહીં કરો ખૂબ ખૂબ ધન્યવાદ